જય સ્વામિનારાયણ. મિત્રો, ગુડ મોર્નિંગ. ગઈકાલે આપણે થોડા આકારો વિશે જોયું હતું. આજે આપણે બીજા થોડા વધારે આકારો વિશે જોવાના છે, પરંતુ આપણે એક વખત ગઈકાલના જે આકારો હતા એને યાદ કરી લઈએ. POINT પોઈન્ટ. પોઈન્ટ એટલે બિંદુ. DOT ડોટ. ડોટ એટલે ટપકું. CIRCLE સર્કલ એટલે વર્તુળ. તો ગઈકાલે આપણે આટલા આકારો વિશે જોયું હતું. આજે આપણે બીજા થોડા વધારે આકારો વિશે જોઈશું. હવે આપણે શું કર્યું? બે આડી અને બે ઊભી લાઈન દોરી અને એને આપણે બંધ કરી દીધું, તો એક બોક્સ જેવું બનાવી દીધું. બરાબર છે? તો એમાં જુઓ, એક બે ત્રણ અને ચાર, ચાર બાજુઓ છે. શું છે? ચાર બાજુઓ. અને અહીંયા જે પડે છે એ કેટલા ખૂણા થાય છે? તો ચાર. અને ચારે બાજુઓ જુઓ સરખી જ છે. તો ચારે બાજુ સરખી હોય અને ચાર ખૂણા પડતા હોય તો આપણે એને કહીએ છીએ ચોરસ. શું કહીએ છીએ? ચોરસ. તો અંગ્રેજીમાં ચોરસ ને કહેવાશે સ્ક્વેર. SQUARE સ્ક્વેર. અને બોલાશે કેવી રીતે? તો સ અડધો જ છે, ક પણ ખોળો છે અને વ ક ને આપણે વ જોડે જોડે છે. સ્ક્વેર. શું બોલાશે? સ્ક્વેર. એનું આપણે ઉચ્ચારણ સરખી રીતે કરવું પડે. સ્ક્વેર. સ્ક્વેર એટલે ચોરસ. હવે જુઓ, આને પણ ચાર બાજુ છે, ચાર ખૂણા છે. તો આપણે બાજુને આવી રીતે થોડી નિશાની કરી દઈએ અને ખૂણાને તો આપણે નિશાની કરી જ છે. આમાં પણ ચાર ખૂણા જ પડે છે અને ચાર બાજુઓ છે, પરંતુ આ બંનેમાં શું તફાવત છે? તો અહીંયા ચારે ચાર બાજુ સરખી છે એટલે આપણે એને ચોરસ કહીએ છીએ. ચોરસ એટલે ચાર બાજુ સરખી. પરંતુ આ છે એમાં જુઓ તો સામ સામેની જે બે બાજુ છે
નથી તો જેની સામ સામેની બાજુઓ સરખી હોય તો એને આપણે શું કહીશું લંબચોરસ જે ચોરસ છે એને થોડું લાંબુ થઈ ગયું તો આપણે એને શું કહીશું લંબચોરસ તો લંબચોરસ ને આપણે અંગ્રેજીમાં શું કહીશું રેક્ટેંગલ શું કહીશું રેક્ટેંગલ 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 બરાબર છે R E C T A N G L E રેક્ટેંગલ એટલે શું કહેવાશે લંબચોરસ હવે આપણે જોઈશું અને શું કહીએ છીએ આપણે ગણિતમાં તમે ભણી ગયા છો અને કહીશું આપણે ત્રિકોણ શું કહીશું ત્રિકોણ અને ત્રિકોણ કેમ કહેવાય છે તો ત્રિ અહીંયા આપણે જોઈએ ત્રિકોણ ત્રિ એટલે ત્રણ ત્રિ એટલે ત્રણ અને કોણ કોણ એટલે ખૂણા જેના ત્રણ ખૂણા હોય અહીંયા જુઓ આપણે એક બે અને ત્રણ ખૂણા પડે છે જેના ત્રણ ખૂણા હોય તો એને આપણે કહીએ છીએ ત્રિકોણ તો ત્રિકોણ ને અંગ્રેજીમાં આપણે શું કહીશું ટ્રાયંગલ શું કહીશું ટ્રાયંગલ ટી આર આઈ એ એન જી એલ ઈ ટ્રાયંગલ ટ્રાયંગલ એટલે ત્રિકોણ બરાબર છે મિત્રો તો જુઓ પહેલા છે લાઈન પછી આપણે ઊભી લાઈન દોરી એક આડી લાઈન દોરી તો એનાથી વચ્ચે શું પડ્યો ખૂણો તો એને શું કહેવાશે એંગલ એંગલ એટલે ખૂણો પછી આપણે ચાર બાજુ અને ચાર ખૂણા તો એને શું કહેવાશે ચોરસ કેમ તો એની બધી બાજુ સરખી છે તો ચારે બાજુ સરખી હોય એટલે ચોરસ તો એને કહેવાશે સ્ક્વેર બે સામ સામેની બે બાજુ સરખી હોય તો આપણે એને કહીશું લંબચોરસ અને ત્રણ ખૂણા હોય અને ત્રણ બાજુઓ હોય જો આની ત્રણ બાજુ છે તો આપણે એને કહીશું ત્રિકોણ અને એને અંગ્રેજીમાં શું કહીશું ટ્રાયંગલ શું કહીશું ટ્રાયંગલ તો આજે આપણે આ પાંચ આકારો જોયા હવે આમાં સ્પેલિંગો તો બહુ મોટા મોટા છે તો આપણે એને તૈયાર કેવી રીતે કરીશું તો ચાલો એ પણ આપણે થોડું જોઈ લઈએ તો આપણે 1 to 10 ના સ્પેલિંગ તો તમને બધાને હવે આવડી જ ગયા છે એમાં આપણે 9 નો સ્પેલિંગ NINE 9 તો એવી જ રીતે સેમ જ છે એમાં આપણે 9 કરીએ છીએ તો નાનો n થાય એટલે આપણે NINE કર્યું હવે આમાં શું છે લ તો લ નો n એટલે NINE લાઈન તમને 9 નો સ્પેલિંગ આવડે એટલે 9 નો સ્પેલિંગ આવડી જ જશે પછી છે એંગલ એંગલ એટલે ખૂણો n a n n એંગલ G L E A N G L E એંગલ તમે આ એક સ્પેલિંગ તૈયાર કરશો તો તમને બાકીના બે સ્પેલિંગ આવશે હવે જુઓ સ્ક્વેર સ્ક્વેરમાં શું છે આપણે A R E R એ તો તમને બધાને હવે ખબર છે તો અહીંયા જુઓ S Q U A R E સ્ક્વેર S Q U A R E એના બે પાર્ટસ પાડી દો તો તમને સરળતાથી સ્પેલિંગ આવડી જશે સ્ક્વેર હવે જુઓ રેક્ટેંગલ રેક્ટેંગલમાં R E C T રેક્ટ રેક્ટ R E C T આપણે આટલું તૈયાર કરવાનું છે પછી તો આપણે એંગલનો સ્પેલિંગ તૈયાર કર્યો જ છે એ જ સ્પેલિંગ છે A N G L E એંગલ તો રેક્ટેંગલ તો તમને એંગલ નો સ્પેલિંગ આવડે તો તમને રેક્ટેંગલ નો સ્પેલિંગ પણ આવડી જાય હવે ટ્રાયંગલ
ट्राइंगल में पढ़ी हुई है ट्राई टी आर आई ट्राई अने एंगल एंगल में स्पेलिंग आपने आगर करी थी तो ट्राइंगल में स्पेलिंग आपने करवाना चाहिए तो टी आर आई ट्राई ए एन जी एल ई एंगल ट्राइंगल तो आपने आप पास स्पेलिंग को तैयार करवाना चाहिए अने तमने जरे पर आकारों में से पूछे तो तमारे એને અંગ્રેજીમાં બોલવાના છે હવે આપણે એના એક એક ઉદાહરણ જોઈએ તો લીટી લીટી એટલે કે આ ચોક છે તો એ સીધી લીટી છે તો એને શું કહીશું લાઈન હવે ખૂણો એ તો મેં તમને બતાવ્યું આ આડી લાઈન છે આ ઊભી લાઈન છે તો અહીંયા શું પડ્યો ખૂણો હવે આગળ જુઓ સ્ક્વેર એટલે કે ચોરસ તો ચોરસ ચોરસ શું હોય છે તો તમે કેરમ રમો છો એમાં તો આપણે કુકી આવે છે પરંતુ તમે સાપ સીડી રમો છો તો સાપ સીડીમાં આપણે જે પાસા નાખીએ છીએ પાસા કેવા આવે છે ચોરસ આવે છે પછી રેક્ટેંગલ એટલે કે લંબ ચોરસ શું છે તો આપણે રબર જે આપણે પેન્સિલ થી લખીએ છીએ તમને ભૂલ પડે તો રબર તો એ રબર કેવું આવે છે લંબ ચોરસ આવે છે તો એ થઈ રબર પછી ટેબલ ટેબલ જે આવે છે એ પણ આપણે લંબ ચોરસ હોય છે જે તમે બેસો છો એ બેન્ચીસ તો એ બેન્ચીસ પણ કેવી હોય છે લંબ ચોરસ હોય છે પછી જુઓ તમારા ઘરમાં બારણું હોય છે તો એ બારણું કેવું હોય છે લંબ ચોરસ એટલે એનો મતલબ એ નથી કે આજ વસ્તુ લાંબી હોય છે આમ હોય તો એને પણ લંબચોરસ જ કહેવાશે કારણ કે આ બે બાજુ અને આ બે બાજુ સરખી છે તો આપણે બારનું આપણા ઘરનું હોય છે કેવું હોય છે લંબચોરસ હોય છે પછી છે ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ તો આપણે મંદિરમાં ધજા જોઈએ છે તો ધજા કેવી હોય છે ત્રિકોણ આકારની હોય છે તો આપણને બધા આકારો વિશે ખબર પડી ગઈ તો મિત્રો તમારે હવે એને અંગ્રેજીમાં બોલતા શીખવાનું છે જય સ્વામિનારાયણ